જે ધ્યેય હતો કે જે એમના શબ્દો હતા કે ગુજરાતનો ગુજરાતના ગામડાનો વિકાસ એ જ દેશનો વિકાસ એના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના ગામડાનો વિકાસ કરવા માટે એમની દ્રષ્ટિ સોપટન ગામડા ઉપર નાખી કૃષિ ક્ષેત્ર માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દર વર્ષે કૃષિ રથના માધ્યમથી ગુજરાતનું કૃષિનું ઉત્પાદન જે હતું તેના કરતા ત્રણથી ચાર ગણો ગુજરાતનું કૃષિ ઉત્પાદન ગુજરાતના ગામડા તરફ ધ્યાન કેન્દ્રિત કરીને એના દ્વારા ગુજરાતનું કૃષિ ઉત્પાદન ખૂબ વધુ છે થેન્ક યુ સર આપણા ઇન્ડિયા મેડિયા મેં સબસે જ્યાદા ગુજરાત મેં ડેવલપમેન્ટ ઓર હે તો નરેન્દ્ર મોદી કા જો વ્યક્તિ વ્યક્તિત્વ હૈ ક્યા ઉસકા સરકાર મોદી વૈષ્ઠ તો ગુજરાત રાજ્ય મેં દેશ આઝાદ હોને કે બાદ કે ગુજરાત રાજ્યમાં ભારત દેશ આઝાદ થયા પછી આટલા વર્ષો પછી પણ જે કોઈ મુખ્યમંત્રી આવ્યા ગુજરાતમાં તેમની સરકાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદ પર આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગાદી સંભાળ્યા પછી ગુજરાતનો વિકાસ આપશો જોઈ શકો છો મહત્તમ એમની દ્રષ્ટિ એમની નિર્ણય શક્તિના કારણે ગુજરાતનો વિકાસ થયો છે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હમણાં જ પાંચમો ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા દેશ અને દુનિયાના ઉદ્યોગપતિને બોલાવીને લગભગ એકવીસ લાખ કરોડ રૂપિયાના એમઓએ કર્યા છે અને બધા જ ઉદ્યોગપતિઓ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે જેનું મુખ્ય કારણ છે કે ગુજરાત રાજ્યમાં શાંતિ છે ગુજરાત રાજ્યમાં ભાઈચારો છે અને ગુજરાત રાજ્યમાં કોમી હુલ્લડો કે કર્મચારીઓની હડતાલ ગુજરાત રાજ્યમાં નથી થતી એના કારણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે आपका अपना सूरत में पिछले चार साल का पहले उसका चार के बाद में वो हुआ था बाद में प्लेग हुआ था लेकिन ये इसका बीच में सूरत सबसे जल्दी वो पिकअप कर दिया उसका आ, क्या है उसका पीछे का कारण क्या है इसमें क्या है गुजरात सूरज शहर में वर्षों पहला प्लेग तो जेने कारण समाली थे गयु અને લોકો શહેરમાંથી સ્થારણકત કરીને પોતાના વટન તરફ પ્રયાણ કરી દીધેલું હતું તેમ છતાં પણ ગુજરાતમાં સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં એટલી સ્વચ્છતા તત્ એટલું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેના કારણે આજે સુરતમાં ચોખ્ખાઈ આખા ગુજરાત રાજ્યને આખા દેશમાં આપણે જોઈએ તો સુરત ચોખ્ખાઈની દૃષ્ટિએ ફર્સ્ટ નંબર આવે છે બીજી વાત કરીએ આપણે કે રેલવે અરે રેલ આવી હતી તાપી નદીની એ રેલની વાત કરીએ કે લગભગ ચારથી પાંચ દિવસ સુધી શહેરમાં પગ મુકાય એવી પરિસ્થિતિ ન હતી લોકો ભૂખે પાણીથી તરસતા હતા એમ જોઈએ તો ગુજરાતના રેલના પાણી ઉતરવાને તે જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જાતે આવીને શહેરમાં ફરીને દરેક રાજ્યના

આગે બને ગુજરાત ગુજરાત સુરત જો ક્લીન સિટી એ જો બંધ રહી ગુજરાત જો ક્લીન સિટી સબ ડેવલપ હો રહણ મેન કારણ હૈ ગુજરાત કા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉસકી દીર્ઘ દ્રષ્ટિ જે છે અધિકારી પર એમનું જે વર્ચસ્વ છે એમને કામ કરવાની કુને છે અને દર મહિને અધિકારીને બોલાવીને ચિંતન શિબિર રાખીને મિનિસ્ટરોને आईपीएस आई पी अधिकारी ने बोला उन्हें चिंतन शिविर राखी ने बहुत अच्छा सार, अच्छा सार, सारा मलयाली लोग है उनका प्रोग्राम होता है आपको वो ने बुलाता है प्रोग्राम में आ जाने का और उनका प्रॉब्लम भी आपको बोलता है भाई साहब हमको ऐसे ऐसे प्रॉब्लम है उसमें सब आप उनको मदद करता है उसके लिए आप क्या बोलता है क्यों क्यों आप इनका प्रोग्राम में जाता है और उसको क्यों मदद कर रहा है इसमें कुछ हमारी यहाँ બેઝ પે નહીં જાતે આમ સુરતમાં એક્ચ્યુલી એવું છે સુરત એટલે સ્થાનિકો કરતાં હરેક પ્રાંતના લોકો સુરતમાં વસે છે મલયાલી લોકો હોય કેરાલ લોકો હોય બિહાર કાં લોકો હોય ઉત્તર પ્રદેશના લોકો હોય સુરતમાં આવે છે ને સુરતમાં શાંતિથી ભાઈચારાથી રહે છે અને સુરત સમગ્ર સુરતના સ્થાનિક લોકો કોઈ પણ પ્રાંતના લોકો અહીંયા આવે છે તેને સ્વીકારે છે એમને પ્રેમ આપે છે અને સારી રીતે એમની રક્ષા પણ કરે છે